પોલીસ ની માનવતા મયકી ત્રણ મહિનાથી ગુમ થયેલા પુત્ર હું ઘનશ્યામ બારોટ આપને આવકારું છું ગ્રામ સેવા સંગઠન ની ઓળખ આપવાની જરૂર હવે હું માનું છું ત્યાં હું ગુજરાત માં કોઈને નથી અવારનવાર આ સેવા સંગઠન માં એવા ઘણા માનસિક વિક્ષિપ્તો જેને કહી શકાય મણા બનીને નીકળી ગયા છે આજે પણ એવું બન્યું ખડીરના જન્નાણમાંથી એક અજાણ્યા વ્યક્તિ તરીકે પોલીસને જાણ કરવામાં આવી કે અમારા વિસ્તારમાં આમ તો ખડીર એટલે સરહદી વિસ્તાર છે અને ત્યાં કોઈ હોય એટલે કાયદેસર એની એની ઘણી બધી પૂછપરછ થતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક પોલીસનો માનવીય અભિગમ અને માનવતાની રૂહે અહીં આપ જોઈ શકો છો કે ખાસ તો પ્રદીપ શું નામ પ્રદીપને તારું હો શું નામ સુનીલ સુનિલ 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 પણ દર્શક મિત્રો એ માનસિક રીતે એટલો વિકસિત છે એના પપ્પા રમેશભાઈને અમે મળ્યા ત્યારે જાણવા મળ્યું કે એનું નામ રમેશભાઈ શું કહેશો તમારા બાળકને ગુમ થયાને કેટલો સમય થયો હતો અને પોલીસે અને ગ્રામ સેવા સંગઠને જે એક માનવીય અભિગમ અપનાવ્યો છે શું કહેશું હા મલવા બદર ખૂબ ખૂબ આ અને આ સંસ્થાનો આભાર માનું છું શું નામ આપનો રમેશભાઈ રમેશભાઈ તમારા છોકરાને તકલીફ શું છે થોડું મગજ હસ્તી છે

દુરુપયોગ દુરુપયોગ કરનારા પણ એટલા જ પડ્યા છે પણ જ્યારે સદઉપયોગ થાય એના પરિણામ એવા આવતા હોય છે કે આજે બાપ દીકરાનું ત્રણ મહિના પછી એક મિલન સુભગ મિલન થયું છે અને ખાસ તો ગ્રામ્ય સેવા સંગઠન આ આ બાબતે અગ્રેસર રહ્યું છે ત્યારે પીએસઆઈ પૂનમ બેન આપનું પીએસઆઈ જયંત ચાવડાબેને જે એક જેને કહી શકાય કે અભિગમ અપનાવ્યો ન કાં કદાચ આ બાળક માનવ માનવ વિકસિત છે એ અત્યારે જયાસીમાં અને એને ઘણું બધું કરવું પડ્યું હત પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જે માનવતાની સરવાણી વહી અને આ એક બાળક એમના પપ્પાને મળ્યો શેળસભાઈ ખાસ તો હું એ તમને કહી કે આપણી પાસેથી જે જે આવા વ્યક્તિઓ આવ્યા એ હજી સુધી એમના પરિવારને પામે જ છે કાં તો ઉપરવાળાની દયા છે અને કાં તો આ સંસ્થામાંથી હું માનું છું ત્યાં સુધી જેને કહી શકાય ને કે એક યશ રેખા એવી છે એટલે શું કહેશું આ બાબતે એટલે આની અંદર શું છે આ તો અમારું કાર્ય છે અમે લઈને બેઠેલા છીએ ખાસ કરીને જે પોલીસ વિભાગ ખરો અને ખડીર વિસ્તારમાં આ રીતે માનવીય અભિગમ રાખી અને અહીંયા સુધી આજે પહોંચાડે એની મુખ્ય જજ સાહેબ અને એમના જે પોલીસ સ્ટેશન છે એમને જોવું જોઈએ અમારું તો કામ નહીં બેઠા જ છે ને અમે કરવા નાખીએ આજે એમની આટલી વ્યસ્તતા વચ્ચે પણ આજે ખડીરથી બે વાર ધક્કો ખાધો આપણને સંસ્થામાં મૂકી ગયા આજે બધું કામ પડતું મૂકીને આના માટે એટલે ખરેખર સાબાશી એ ખડીરના જે પોલીસ સ્ટેશનને અને બેનને ખાસ સાબાસી આપવાની છે અમારું તો કામ છે અને અમને જે સમાજ અમને જેના માટે અમે કરીએ છીએ અમે અમારું આ કામ છે કરતા રહીએ છીએ અને બીજી મુખ્ય વાત કે આપણે જે આ પ્રકારના જે માણસો છે આપણે જોઈએ છીએ એ ખરેખર સમાજને બહુ ઉપયોગી થતા હોય છે અમારા જે આવા ઓછામાં ઓછા આ વર્ષની અંદર ઘણો તો પંદર જેટલા વ્યક્તિઓ પોતાના ઘરે પહોંચ્યા છે એટલે મારું કહેવાનું છે કે આવા લોકો ગમે ત્યાં દેખાય તો જાણ કરો પોલીસને જાણ કરો અથવા અમારા જેવી કોઈ આજુબાજુ સંસ્થાઓ જાણ કરો તો એનું આખું જીવન બચી જાય છે તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક આ બાળક પ્રદીપના જીવનને બચાવવામાં ખડીર પોલીસના પીએસઆઈ જયંત ચાવડા અને ગ્રામ્ય સેવા સંગઠનના શૈલેષભાઈ કોઠારી આજે એક ખરેખર તમારા દીકરો જ્યારે ગુમ થયો ત્યારે તમને કેવું કાંઈ એવો અહેસાસ નહોતો થતો કે હવે ક્યાં એને આ તે કાંઈ પ્રયાસો તમે કર્યા હતા કે નહીં તો ચાલુ જ હતો

ગ્રામ્ય સેવા સંગઠન અને ક્યાંક ને ક્યાંક ખરીર પોલીસનો એ જે મહેનત કરી છે એને હું બિરદાવીશ સરાહી અને આવાનાવા કાર્યો પોલીસ દ્વારા જ્યારે માનવીય અભિગમ અપનાવવામાં આવતો હોય ત્યારે આ જ આ બાપની આંખમાં આંસુ જોઈએ અને ખરેખર ફાધર્સ ડે મનાવવામાં જે ખરીર પોલીસ અને શૈલેષભાઈની સંસ્થાએ જે ફાળો ભજવ્યો છે એ વંદનીય છે મા ન્યૂઝ લાઈવ ઘનશ્યામ બારોટ રાપ